હવે જોઈએ મહાનગરોના સમાચાર. અમદાવાદના મેયર અને કમિશનર વચ્ચે ચાલતું શીત યુદ્ધ ફરી સપાટી આવ્યું છે. એએમસીના ઢોરવાડામાંથી 96 પશુઓ ગુમ થવા મુદ્દે મેયર બીજલ પટેલે ડેપ્યુટી કમિશનરને વિપક્ષનું આવેદનપત્ર સ્વીકારવા આદેશ આપ્યો હતો, પરંતુ મેયરના આદેશની અવગણના કરાઈ હતી. વિપક્ષના નેતા 2 કલાક સુધી આવેદનપત્ર આપવા ફરતા રહ્યા હતા. આ મુદ્દે વિપક્ષે કહ્યું હતું કે તે મેયરનું અપમાન સહન નહીં કરે અને કમિશનર વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત લાવશે. શહેર કમિશનર વિજય નહેરાએ જ ડેપ્યુટી કમિશનરને આવેદન નહીં સ્વીકારવાનું સૂચન કર્યું હતું. અમદાવાદના દાણી લીમડાના ઢોર પુરવાના ડબ્બાનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે. વિડીયોમાં ગાયોના રઝળતા મૃતદેહ જોવા મળ્યા હતા, તેમજ જીવતી ગાયો વચ્ચે ગાયોના મૃતદેહ દેખાયા હતા. ભાજપના 2 પૂર્વ ધારાસભ્યો પર શહેરમાં અશાંતિનો પલીતો ચાંપવાનો કોંગ્રેસી એમએલએ ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાના આરોપ લગાવ્યો છે. કોંગ્રેસી એમએલએ આ મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો, જેના જવાબમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જવાબ આપ્યો હતો કે આઈબીના પત્રમાં તેમની ભૂમિકા નથી, પત્ર વાયરલ કરનારની તપાસ કરાય. આરોપ મુદ્દે ભૂષણ ભટ્ટે પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી પણ દર્શાવી છે. રાજ્યના મહાનગરોમાં આજે બીજા દિવસે પણ યસ બેંકની બહાર ખાતેદારોની લાઈનો લાગી હતી. અમદાવાદની યસ બેંકની શાખા બહાર ટોકન મુદ્દે લોકોએ હોબાળો કર્યો હતો. ટોકન વિતરણ સામે થાપણ ધારકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. 300 લોકોની લાઈન સામે બેંક દ્વારા માત્ર 30 ટોકન અપાયા હતા, જેનાથી રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો. સુરતમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. દબાણ હટાવવા ગયેલા મહાનગરપાલિકાના કર્મચારીઓ પર કોર્પોરેટર સોનલ દેસાઈએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેમણે સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી કરી તેમની પર હુમલો કર્યો હતો, જે બાદ અન્ય લોકોએ પણ સુરક્ષાકર્મીઓ સાથે હુમલો કર્યો. સોનલ દેસાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. સુરતમાં અસામાજિક તત્વોને કાયદાનો જરાય ભય નથી. શહેરના કડોદરા વિસ્તારમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક અજાણ્યા શખ્સે દુકાનદાર પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે દુકાનદાર પૈસા નહીં આપતા શખ્સે ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો. દુકાનમાં ઘૂસીને આરોપીએ દુકાન માલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તલવાર લહેરાવતા આરોપીને કારણે ભય ફેલાયો. સુરતના ઉધના વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો સામસામે આવી ગયા. ઉધનાના જીવન જ્યોત પાસે વાહનને લોક મારવા બાબતે સ્થાનિકોનું પોલીસ સાથે ઘર્ષણ અને પછી સ્થાનિકો અને દુકાનદાર બંને પોલીસની સામે પડ્યા હતા અને પોલીસની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં ધોરણ 10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળમાં આ ડમી વિદ્યાર્થી પોતાના ભાઈના સ્થાને પરીક્ષા આપી રહ્યો હતો. જોકે ઘટનાની જાણકારી થતા પરીક્ષા અધિકારીએ તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી પોતાના ભાઈના સ્થાને પરીક્ષામાં બેઠો હતો. વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ. વડોદરામાં એક વિકૃત માનસિકતાવાળા શખ્સને મહિલાઓએ ભેગા મળીને મેથી પાક ચખાડ્યો. ફિરોઝ વોરા નામનો શખ્સ મહિલાઓને મોબાઈલ પર બીભત્સ ફોટો મોકલતો, લોન આપવાના નામે તે મહિલાઓના નંબર મેળવીને તે આ ગોરખ ધંધો આચરતો હતો. આજે મહિલાઓના પરિવારજનો અને મહિલાઓએ તેને ઘેરીને ફટકાર્યો. પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી.